गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના અને એમાં આપણો ટોપિક આજે છે ગુણોત્તર શોધો। હવે એમાં આપણે ત્રણ દાખલા જોવાના છે, પણ ગુણોત્તરના દાખલામાં ખાસ અગત્યની બાબત એ છે કે બંને એકમો સરખા હોવા જોઈએ। જો અહીંયા નથી, અહીંયા કલાક છે, અહીંયા દિવસ, અહીંયા કિમી, અહીંયા મીટર, તો તમારે એકમ સરખા બનાવવા પડશે। જો અહીંયા પહેલા દાખલામાં આપણે જોઈ લઈએ કે 2 લિટર અને 800 મિલીલીટર, તો આ લિટર ને મિલીલીટરમાં મિત્રો ફેરવવા પડે। તો અહીંયા લખવાનું કે 1 લિટર બરાબર કેટલા, 1000 મિલીલીટર, બરોબર। માટે अपनी पासे कितना लीटर से 2, तो यहां लिखवानो 2 लीटर बराबर कितना मिली लीटर, जो जो हो मिली लीटर था, बराबर। तो अब ऐसे करे सु जो यहां 2 ऊपर जाता रहे, એટલે 2 गुणया 1000 થાય, 1000 तो बराबर 2 गुणया 1000 એટલે કેટલા થશે 2000, बरोबर। अब 2000 શું આવ્યું મિત્રો, મિલીલીટર, મિલીલીટર, ઓકે। એટલે હવે જુઓ એકમ સરખા થઈ ગયા, તો હવે ચિંતા નહી કરવાની। તો હવે તમારે અહીંયા લખવાનું છે કે ગુણોત્તર બરાબર 2 લિટર ની જગ્યાએ કેટલા લખવાના, 2000 मिली लीटर, जेम અહીંયા પાછળ કેટલા છે 8000, તો અહીંયા લખવાનું 8000 મિલી, ઓકે, લીટર। તો બરાબર શું થશે, અહીંયા જુઓ આ 2000 મિલીલીટર અને છેદમાં આપણી પાસે કેટલા છે 8000, તો 8000 મિલીલીટર, ઓકે। तो वे અહીંયા 8000 નથી, 800 છે મિત્રો, એટલે અહીંયા 800 મિલીલીટર આપણે આપેલા છે। એટલે આ ધ્યાન રાખવાનું, એક પણ બિંદુ વધી ન જાય કે ઘટી ન જાય, નહીતર પરીક્ષામાં આવડતું હોવા છતાં આપણો દાખલા ખોટા પડશે। જો અહીંયા છેદ ઉડાડી દઈએ છીએ, તો મિંડે મિંડે ઉડી ગયા, આઠે છેદ ઉડાડીએ, આઠે નહીં ઉડે, 4 2 8 અને 4 5 20, તો બરાબર ઉપર કેટલા વધ્યા 5, જોજો હો બરોબર 5 મિલીલીટર અને છેદમાં કેટલા વધ્યા 2 મિલીલીટર, ઓકે। તો હવે આપણે અહીંયા આન્સર લખીએ, જવાબ કે ગુણોત્તર બરાબર શું લખશો તમે, 5/2 છે એટલે કેટલા લખવાના, 5/2, અને પાછળ એકમ કયો લખવાનો, મિલી, આ ભૂલતા ન હો એકમ, નહીતર માર્ક્સ કપાઈ જાય 8માં માં પરીક્ષામાં। તો આમ તમે લખો તો ચાલે, બાકી પણ પરીક્ષામાં તો ન ચાલે, અને બોર્ડમાં તો 10માં માં જ્યારે આવશો ત્યારે તો સેજ પણ તમારી ભૂલ ન ચાલે, નહીતર માર્ક્સ કપાઈ જાય। હવે જુઓ આવડી કરે દાખલો, હવે બીજો દાખલો જોઈએ, 15 કલાક અને 1 દિવસ। હવે દિવસ મોટો કે કલાક, તો દિવસ, તો આ દિવસ ને કલાક માં ફેરો, તો 1 દિવસ એટલે કેટલા કલાક થાય, 24 કલાક થાય। તો અહીંયા લખવાનું તમારે 1 દિવસ બરાબર 24 કલાક, ઓકે। તો હવે તમારે અહીંયા લખવાનું કે ગુણોત્તર બરાબર 15 કલાક, જેમ પાછળ 1 દિવસ, 1 દિવસ ની જગ્યાએ કેટલા લખવાના, 24 કલાક, તો બરાબર શું થશે, જો અહીંયા 15 કલાક અને છેદમાં 24 કલાક, ઓકે। तो अबे छेद उड़ाड़ी दे ये, तो
तो 3 5 15 અને 3 8 24 તો બરાબર 5/8 અને અહીંયા એકમ કયો લખવાનો કલ્લા ઓકે તો હવે અહીંયા જવાબ લખી આપણે આન્સર કે ગુણોત્તર બરાબર गुणोत्तर बराबर बॉक्स बनावी ने आपने लखीशू सु लखीशू जो आई है सु लखा है 5 कल्लाक जो आई है 5 कल्लाक जेम 8 कल्लाक अवसर मित्रों चने इजी मेथड એટલે આ મેથડ થી તમારે પરીક્ષામાં ગણવાનું અને ઘરે પણ પ્રેક્ટિસ મિત્રો આવા દાખલાની ખાસ કરવાની હવે જો અહીંયા ત્રીજો અને છેલ્લો દાખલો આપણે અહીંયા જોઈએ છીએ કેટલા આપ્યા છે 2 કિમી અને 750 મીટર તો આ બંનેમાં મોટો એકમ કયો છે કિલોમીટર તો કિલોમીટર ને આપણે સેમાં ફેરવવાના મીટરમાં ફેરવવાના રહેશે તો અહીંયા લખી આપણે 1 કિલોમીટર એટલે કે 1 કિમી બરાબર 1000 મીટર માટે આપણી પાસે કેટલા છે 2 કિમી 2 કિમી બરાબર કેટલા મીટર તો બરાબર શું થશે આ 2 ઉપર જતા રહે એટલે 2 ગુણ્યા આ 1000 આવે તો 1000 બરાબર 2 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 2000 મીટર થાય આવી ગયા બંને મીટર મીટર તો હવે આપણે ગુણોત્તર શોધી શકીએ કેમ કારણ કે હવે બંને એકમો આપણા સરખા નહોતા પણ લાવી દીધા અને હવે તમે ગુણોત્તર શોધી શકો તો આપણે અહીંયા લખીશું ગુણોત્તર બરાબર બરાબર 2 કિમી ની જગ્યાએ કેટલા લખવાના 2000 મીટર જેમ પાછળ કેટલા છે 750 મીટર તો અહીંયા લખીશું 750 મીટર તો બરાબર 2000 મીટર છેદમાં 750 મીટર બરોબર હવે છેદ ઉડાડી દઈએ મિંડે મિંડે ઉડી ગયા હવે જુઓ મિત્રો 5 છેદ ઉડાડીએ કદાચ જો તમને ના આવડતું હોય ડાયરેક્ટ તો 5 છેદ ઉડાડીએ 5 15 અને 75 ને ભાગીએ તો 15 5 75 અને આને 5 વડે ભાગો 5 4 20 અને 0 હજી 5 વડે ચાલશે 5 3 15 અને 5 8 40 તો હવે જવાબ આવી ગયો 8 મીટર છેદમાં 3 મીટર તો હવે આપણે આન્સર લખીએ કેટલા વધ્યા તો અહીંયા નીચે લખીએ આપણે ગુણોત્તર બરાબર શું લખશો મિત્રો જવાબમાં લખીએ કે બરાબર અહીંયા 8 મીટર જેમ નીચે કેટલા વધ્યા 3 મીટર વધ્યા કેટલા વધ્યા 3 મીટર આવડશે ને એટલે આ રીતે પરીક્ષામાં તમે એકમ સરખા ન હોય તો એકમને સરખા બનાવવાના અને ત્યાર પછી તમે એનો ગુણોત્તર શોધી શકો બરોબર મિત્રો પણ ઘડિયા મિત્રો 25 સુધી તમે ખાસ પાકા કરી લેજો તો તમારું ગણિત ચોક્કસથી પાકું થઈ જશે તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે અને મોસ્ટ ટાઈમ પી દાખલા અને ઈઝી મેથડ સાથે ફરીથી મળીશું ગુડ નાઈટ મિત્રો